Audio Jungle. નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. હાંસોદ ઓલપાર રોડ પર કાર ચાલકે બે બાઇકને ટક્કર મારતા ગમખુવાર માર્ગ અકસ્માત. બાઇક સવાર પતિ પત્નીના કમકમાટી ભર્યા મોત, અન્ય બે વ્યક્તિને ઈજા. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફેલિસિટા હોટલને નિશાન બનાવતા તસ્કરો, ચોરીની સમગ્ર વારદાત સીસીટીવી કેમેરામાં કેદ. રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવીજી ગોહિલે પદ્માવત ફિલ્મ વિરોધ બાબતે કરણી સેનાને સમર્થન આપ્યું. રાણી પદ્મિની અંગે ફિલ્મમાં જે બતાવાયું છે તે ખોટું છે, જણાવ્યું રૂકમણી દેવીજીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં લક્ષ્ય લોજિસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, બે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવાયો. રાજપીપળામાં આદિવાસી સંમેલન વખતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પર હુમલો થવાનો મામલો, પોલીસે 10 લોકો સામે ગુનો દાખલ કર્યો. સ્થળ પર લગાવાયેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતા લોકો સામે પોલીસની કાર્યવાહી. હાંસોટ ઓલપાર રોડ પર સાહુલ ગામ નજીક કાર ચાલકે બે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર પતિ પત્નીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર આ ઓલપાડ તાલુકાના કાસદ ગામના રહેવાસી ભીખાભાઈ સુરતી પત્ની ગીતાબહેન અને પુત્ર અક્ષય સુરતી સાથે બાઇક પર કાસદથી હાંસોટના કુડાદરા ગામે કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન સાહુલ ગામ નજીકથી પૂર ઝડપે પસાર થતી ડસ્ટર કારના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર ત્રણેય વ્યક્તિ ફંગોળાયા હતા, જેમાં પતિ પત્નીનું ગંભીર ઇજાના પગલે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું, જ્યારે પુત્રને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો છે. કાર ચાલકે અન્ય બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનને પણ ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતાની સાથે જ હાંસોટ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફેલિસિટા હોટલમાં થયેલ ચોરીની વારદાત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ભરૂચ શહેરમાં શિયાળાની ઠંડીમાં તસ્કરો જાણે પોલીસની ઊંઘ હરામ કરી રહ્યા છે. શહેરના સ્ટેશન રોડ પર આવેલ ફેલિસિટા હોટલને તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરો હોટલના પાછળના ભાગના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને ₹15,000 ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જો કે ચોરીની વારદાત હોટલમાં લગાવાયેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. તસ્કર તાળું તોડી હોટલમાં પ્રવેશે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. સોહિલ, અમારો જે માણસ આવ્યો હોટલે, તે જોયું કે શટલ ખુલ્લું હતું પાછળનું અને એ મને ફોન કર્યો. મેં તરત આવ્યો હોટલ પર ને મેં જોયું તો બધો ગલ્લો ને બધું તૂટેલું હતું, તેમાંથી 20-1 હજાર જેવી રોકડ ગયેલી હતી ને મેં આવીને તરત એ ડિવિઝનને જાણ કરી છે અને બધું થયું છે બધું સીસી કેમેરામાં કેદ થયું છે. રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવી ગોહિલે પદ્માવતી ફિલ્મના વિરોધ બાબતે કરણી સેનાને સમર્થન આપ્યું છે. ફિલ્મ પદ્માવતનો દેશભરના ક્ષત્રિયો ભારે વિરોધ કરી રહ્યા છે અને ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા ઠેર ઠેર આંદોલન પર ઉતરી આવ્યા છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પણ ક્ષત્રિયો માનવા તૈયાર નથી ત્યારે રાજપીપળા સ્ટેટના મહારાણી શ્રીમતી રૂકમણી દેવીજી ગોહિલ, કે જેઓ રાજસ્થાનના જેસલમેર સ્ટેટના રાજકુમારી છે, તેઓએ કરણી સેના સહિતના સંગઠનો જે વિરોધ કરી રહ્યા છે તેને ખુલ્લું સમર્થન આપ્યું છે. આ અંગે રૂકમણી દેવીજીએ જણાવ્યું હતું કે રાણી પદ્મિની અંગે ફિલ્મમાં જે બતાવાયું છે તે ખોટું છે, આથી જે વિરોધ કરવામાં આવી રહ્યો છે તે યોગ્ય છે. ઇસ બાત કા પહેલે સે અંદેશા થા
कि कुछ न कुछ उनके कोई रोमांटिक साइड बताएंगे, तो वो बिल्कुल उसका मैं विरोध करती हूँ, क्योंकि पद्मिनी ने जौहर किया है। और फिर कुछ सुनने में आया कि जौहर के खिलाफ भी लोग बोल रहे हैं, तो जौहर कोई जबरदस्ती जलाना नहीं था, वो स्वतः जलती थी। और जबकि सेना हार जाती थी और लगता था कि अभी उनकी जीत संभव नहीं है, तभी जौहर करती थी। और जौहर करना कोई बहुत ही मुश्किल काम है, आज अपने आग से थोड़ा भी अगर छू जाए तो कितना जलन होती है। पर वो एक त्याग की भावना से, एक शहीद होने की भावना से उन्होंने जौहर किया था। तो जो संजय लीला भंसाली की फिल्म में उनके उनके करेक्टर के बारे में, उनके चरित्र के बारे में जो बताया गया, वो बिल्कुल गलत है। और उसका करणी सेना और सारे राजपूत समाज विरोध कर रहे हैं। અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ લક્ષ્ય લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લક્ષ્ય લોજિસ્ટિક નામના ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી। કર્મચારીઓએ આગને જોતા તાત્કાલિક ગોડાઉનના માલિક રાજેશ ભાનુશાલીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા। બનાવની જાણ થતાની સાથે જ ડીપીએમસીના 2 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી, જોકે સ્ટેશનરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો। આજે સાંજે અંદાજે 8:30 વાગે અંકલેશ્વર જીઆઈડીસીમાં વિજય ટ્રાન્સપોર્ટની પાછળના ભાગમાં આવેલ લક્ષ્ય લોજિસ્ટિક જે ટ્રાન્સપોર્ટનું ગોડાઉન છે, એમાં આગની ઘટના બનેલી। તો મેસેજ મળતા અમારી ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી, 2 ફાયર ટેન્ડરો સાથે તથા આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરેલી। વધારે કોઈ એવું મટીરિયલ સોલવન્ટ કે એવું ના હોવાથી વધારે આગ ફેલાયેલ નથી। 1/2 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં આવી ગઈ છે। રાજપીપળા ખાતે આયોજિત આદિવાસી સંમેલનમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનો વિરોધ થવાના મામલામાં પોલીસે કુલ 10 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગત તારીખ 14 જાન્યુઆરીના રોજ આદિવાસી એકતા પરિષદ આયોજિત રાષ્ટ્રીય આદિવાસી સાંસ્કૃતિક સંમેલનમાં રાજ્યના આદિજાતિ કેબિનેટ મંત્રી ગણપત વસાવા હાજરી આપવા આવ્યા હતા। સંમેલનમાં જેવી જાહેરાત થઈ કે ગણપત વસાવાનું સ્વાગત છે, તેની સાથે જ મંત્રી ગણપત વસાવાનો આદિવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો, જેથી ગણપત વસાવાએ સ્થળ છોડી ભાગવું પડ્યું હતું। આ દરમિયાન પથ્થરમારો થતાં તેઓની કારના કાચ પણ ફૂટી ગયા હતા। ઘટનાની નર્મદા ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ઉત્પાત મચાવનાર 10 લોકો વિરુદ્ધ નર્મદા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે। 14 તારીખના રોજ આદિવાસી સાંસ્કૃતિક મહાસંમેલન કાર્યક્રમ હતો, એ દરમિયાન ગઈકાલના રોજ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમારા તરફ કરતા હાલ તપાસ ચાલુ છે। સભા સ્થળ ઉપર જે સીસીટીવી ફૂટેજ ગોઠવવામાં આવેલા, એના ફૂટેજ મેળવવામાં આવેલ છે અને આગળની તપાસ ફૂટેજ હાલ તો 4 ઈસમોના નામ ઓળખ થયેલ છે, બાકી ચાલુ છે। અંકલેશ્વરના શ્રી ક્ષિપ્રા સેવા ટ્રસ્ટ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તાલીમ કેમ્પ યોજાયો। અંકલેશ્વરના શ્રી ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા રવિવારના રોજથી ગૃહ ઉપયોગી વસ્તુઓ બનાવવા માટેના તાલીમ કેમ્પનો પ્રારંભ કરાયો। આ પ્રસંગે પ્રાંત અધિકારી રમેશ ભાગોડા, નગરપાલિકાના પ્રમુખ મીનાબહેન પટેલ, ટ્રસ્ટના હરીશ જોશી અને બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના બળદેવ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। 10 દિવસ સુધી ચાલનાર આ કેમ્પમાં 40 મહિલાઓને ગૃહ ઉપયોગી વસ્તુ બનાવવાની તાલીમ આપી તેઓને પગભર બનાવાશે। અમારી ચર્ચાઓ થઈ અને બરોડા સ્વરોજગાર કેન્દ્ર કે જે ખરેખર ખૂબ સરસ કામગીરી કરે છે, આપના દ્વારે આવીને આપને શીખવાડે છે કે તમે સ્વનિર્ભર કેવી રીતના બની શકો। દાખલા તરીકે એમના ટ્રેનિંગના પ્રોગ્રામોની યાદી આખી અહીંયા આપી છે કે જેમાં જ્વેલરી બનાવટ છે, ગૃહ ઉપયોગી સાધનો બનાવવાના, તમારો ફિનાઇલ બનાવો, અગરબત્તી બનાવો, મીણબત્તી બનાવો, લિક્વિડ સોપ બનાવો, વાસણ સાફ કરવાનો પાવડર બનાવો, ટેલરિંગ એટલે કે સીવણ વર્ગ, બ્યુટી પાર્લરના વર્ગ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, મીન્સ કેટલી બધી વસ્તુઓનું ટ્રેનિંગ આજે ઘેર બેઠા તમને અહીંયા મળે। નોટ ઓનલી દેટ, એમનું જે કેન્દ્ર છે, સાહેબ એની વાત કરશે થોડી, એમનું જે કેન્દ્ર છે તે વેલ ફર્નિશ છે, હાઈવે ઉપર આરટીઓ ઓફિસની બાજુમાં, ત્યાં ઇનહાઉસ ટ્રેનિંગ પણ સતત ચાલતી। આજીવન કાર્ય સામે દેશમાં અગ્રેસર બનીને આગળ આવે છે, પછી એ આર્થિક ક્ષેત્રે હોય, સામાજિક ક્ષેત્રે હોય, ઔદ્યોગિક ક્ષેત્રે હોય,
કે રાજકીય ક્ષેત્રે હોય, નારીને પોતાનો સોબે જવાબદારી સુપેર નિભાવી શકે છે. બહેનોને નોકરી જરૂરિયાત છે. અત્યારે મોંઘવારી એટલી બધી છે કે જેની અંદર આપણું ઘર ચલાવવું હોય તો એના માટે પણ બહેનોનો ફાળો ઘરની અંદર અમૂલ્ય હોય છે. અને એમાં પૈસાનો જે વહીવટ હોય એ બહેનોને સોંપવો જોઈએ. એટલા માટે કે એની અંદર માની લો છે ને પુરુષ કમાઈ પૈસા લઈ આવે, પણ એને જો આવડત ઘરની અંદર ન હોય તો એ પૈસા વેડફાઈ જાય. બહેનોની વાત કરીએ તો એ તમે માની લો 100 રૂપિયા લઈને શાકભાજી લેવા મોકલાવી 200 રૂપિયા, તો એમાંથી પણ તમારે બાર્ગેનિંગ કરી અને એની અંદર ખરેખર એક્ઝેક્ટ જે પૈસા આપવાના હોય એ પૈસા લઈ આપવામાં આવે. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ ખાતે મહાવીર ઇન્ટરનેશનલ સંસ્થા દ્વારા મેડિકલ સર્જિકલ કેમ્પનું આયોજન કરાયું. ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં વર્ષો સુધી સેવા બજાવી ચૂકેલ ડોક્ટર કાંતિભાઈ સહની સ્વામી જન્મજયંતિ નિમિત્તે મહાવીર ઇન્ટરનેશનલ ભરૂચ દ્વારા રવિવારના રોજ મેડિકલ સર્જિકલ કેમ્પ યોજાયો, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી નિદાન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સંસ્થાના ચેરમેન ડોક્ટર અજીત શાહ, સેક્રેટરી મુકેશ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર હિના ધ્રુવ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પ સજ્જન ઇન્ડિયા કંપનીના સહયોગથી યોજાયો હતો. હેતુમાં અમારો એમ છે મેઇન તો કે જે બી પેશન્ટ આવે એમાં જે સર્જરી માટેના એટલે કે ઓપરેશન માટેના જે દર્દીઓ આવે એમની બને તેટલી ફ્રી સર્જરી કરાવી શકીએ, અને જો બહુ મોંઘી સર્જરી હોય તો રાહત દરે એમની સર્જરી થઈ શકે, એ અમારો હેતુ છે. આજની આ કેમ્પમાં અમે મેડિકલ અને સર્જિકલ કેમ્પ રાખ્યો છે, જેમાં 25 જેટલા જનરલ પ્રેક્ટિસના ડૉક્ટર છે, કન્સલ્ટન્ટમાં સર્જન છે, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, ENT સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પીડિયાટ્રિશિયન, સ્કિન સ્પેશિયાલિસ્ટ, ડેન્ટલ ડિપાર્ટમેન્ટ ને છે, અને આ 9 જાતના ડિપાર્ટમેન્ટ છે. એટલે જેમને અત્યારે સ્થળ પર સારવારની જરૂર હશે અને સ્થળ પર સારવાર આપીશું, અને જેમને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર હશે તો એમનું અમે લિસ્ટ બનાવીશું, અને એમને જે ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર હશે, સર્જરી ઓપરેશનની જરૂર હશે તો એ ઓપરેશન ફ્રીમાં થતું હશે તો ફ્રીમાં, રાહત દરે થતું હશે તો રાહત દરે, જો બહુ મોંઘું ઓપરેશન હોય તો રાહત દરે કરીને પણ. મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં થયેલ હિંસાના વિરોધમાં ભરૂચમાં મૂળ નિવાસી સંઘ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. તાજેતરમાં મહારાષ્ટ્રના ભીમા કોરેગાંવમાં હિંસા ફાટી નીકળી હતી, જેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા હતા. આ ઘટનાના વિરોધમાં આજરોજ ભરૂચમાં મૂળ નિવાસી સંઘ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરના લીમડી ચોક વિસ્તારમાંથી નીકળી હતી અને વિવિધ વિસ્તારોમાં ફરી રેલવે સ્ટેશન ખાતે પૂર્ણ થઈ હતી. આજના બાળકો ભણી શકતા નથી પછાત વર્ગના, કારણ કે ખાનગી સ્કૂલોને બહુ પરવાનગી આપી દીધી છે. ત્યાં ફીનું સ્ટાન્ડર્ડ એટલું મોટું છે કે ભણી શકતા નથી, એટલે કોમ્પિટિશનમાં રહી શકતા નથી. સામાન્ય બનાવ બને તેમાં બી મુસ્લિમોને હેરાન કરવામાં આવે છે, હરિજનોને હેરાન કરવામાં આવે છે, દલિતોને હેરાન કરવામાં આવે છે. આ બધી પરિસ્થિતિનું ધ્યાન ખેંચવા માટે ગમે તે સરકાર હોય, ભાજપની હોય, કોંગ્રેસની હોય, ગમે તે સરકાર હોય, એને અમે આ ધ્યાન ખેંચવા માગીએ છીએ કે ભાઈ અમારું અસ્તિત્વ આ દેશમાં લગભગ 80% જેટલું છે, અને અમને તમે ઇગ્નોર કરીને જે ચાલો છો એ ખૂબ જ દુઃખની બાબત છે. અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ અંતર્ગત સાયકલ રેલીનું આયોજન કરાયું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા સંરક્ષણ ક્ષમતા મહોત્સવ અંતર્ગત ભરૂચની દૂધધારા ડેરીના ગ્રાઉન્ડ ખાતેથી સાયકલ રેલીનું આયોજન કરાયું, જે વિવિધ વિસ્તારોમાં ફરી જાડેશ્વર ખાતે પૂર્ણ થઈ હતી. આ સાયકલ રેલીમાં 70 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. સદર કાર્યક્રમમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના ચીફ પ્લાન્ટ મેનેજર સંજય શર્મા, અવિનાશ આહિર, BH ભારતી અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઈંધણ બચાવવાના સંદેશ સાથે આ રેલીનું આયોજન કરાયું હતું. इसका मेन जो पर्पस है इस रैली का प्रचार करने के लिए है, हमारा जो देश है भारत देश, वो पूरे विश्व में 3rd नंबर पे ज़्यादा कंजम्पशन करने वाला एक देश है. हालांकि हम एक मार्केटिंग कंपनी है फिर भी, और चाहते हैं कि हमारी सेल ज़्यादा हो, पर उसी समय हम यह भी चाहते हैं कि जो हमारे प्रोडक्ट्स हैं उनका जो ऑप्टिमम यूज़ हो, अच्छे तरीके से यूज़ हो, उनकी वेस्टेज ना हो, उसके लिए ये एक मैसेज देने के लिए एक ये रैली का आयोजन किया गया है. જંબુસર ખાતે રાજપૂત કરણી સેના દ્વારા બાઇક રેલી કાઢી પદ્માવત ફિલ્મનો વિરોધ નોંધાવાયો.
જંબુસર ખાતે રવિવારના રોજ રાજપૂત કરણી સેના દ્વારા વિવાદિત ફિલ્મ પદ્માવતનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કરણી સેનાના સભ્યોએ વિશાળ બાઇક રેલી કાઢી હતી અને ફિલ્મ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સિનેમા માલિકો પાસે ફિલ્મ નહીં દર્શાવવા લેખિતમાં બાહેદરી માગી હતી. સમગ્ર હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ રાજપૂત સમાજ આજે કરણી સેના સાથે વિરોધ, ઉગ્ર વિરોધ સાથે પદ્માવતીના મૂવીનો વિરોધ કરીએ છીએ અને જે મૂવી આવનારું છે એના થિયેટરના માલિક સાથે અમે લેખિતમાં લેવા માટે આવેલા છે પોલીસ સ્ટેશન પર. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવાયેલ ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ એક્ઝામમાં ભરૂચની વિદ્યાર્થિનીએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. હાલમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી તરફથી જૂન 2017માં લેવાયેલ ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સની એક્ઝામમાં ભરૂચના શક્તિનગર વિસ્તારમાં રહેતા ડૉક્ટર લતાબેન મનુભાઈ પરમારની દીકરી દુલારી પરમારે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. તેઓને ગોલ્ડ મેડલ ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, જે બદલ સમાજ દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ 7th કોન્વોકેશન સેરેમની, જે ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર હોલમાં યોજાઈ હતી, એમાં મને માસ્ટર્સ ઓફ ફાર્મસી માટે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. મારી સ્પેશિયલાઇઝેશન બ્રાન્ચ છે ફાર્માસ્યુટિકલ મેનેજમેન્ટ એન્ડ રેગ્યુલેટરી અફેર્સ, જેમાં કન્ટિન્યુઅસલી 2 યર્સ માટે મેં ટોપ કર્યું છે, જેના માટે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે મને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો છે. હું આ ગોલ્ડ મેડલ ડેડિકેટ કરીશ મારા પેરેન્ટ્સને, મારા કલીગને જેમણે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે મારા આખા એમફામ દરમિયાન, અને મારા ગાઈડને જેમણે મને ખૂબ જ હેલ્પ કરી છે મારું આખું ડેઝર્ટેશન અને થીસીસ દરમિયાન. ભરૂચની MIT શાળા ખાતે કબીર ગાન અને સૂફી સંવાદનો કાર્યક્રમ યોજાયો. ભરૂચની MIT શાળા અને વિશ્વગ્રામ નચિકેતા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગત રોજ કબીર ગાન તથા સૂફી સંવાદનો કાર્યક્રમ યોજાયો, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કબીર ગાયક વિપુલ રીખી દ્વારા કબીર ગાન, તો લેખક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાન દ્વારા સૂફી સંવાદ રજૂ કરાયો. આ પ્રસંગે MIT સંકુલના મુખપત્ર મૈત્રી સેતુનું પણ વિમોચન કરાયું. સદર કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી રણછોડ શાહ, આચાર્ય પ્રકાશ મહેતા અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. और ना भी कयो नहीं जा, हाँ और ना के बीच में मोरा सतगुरु रहा समाज. क्या अगेंस्ट इस प्रकार का डिस्कोर्स है हमारे समाज में कि लोगों को लगता है कि हमें एक नहीं तो दूजा बनना है, लेकिन जिंदगी बहुत कॉम्प्लेक्स है और सटल है, सूक्ष्म है. हमारे अनुभव अपने बारे में, एक दूसरे के बारे में, इनको एक में डालना. અંકલેશ્વર વિધાનસભા યુવા ભાજપ દ્વારા રવિવારના રોજ રક્તદાન શિબિર યોજાઈ હતી. અંકલેશ્વર વિધાનસભા યુવા ભાજપ દ્વારા રવિવારના રોજ સુભાષચંદ્ર બોઝની 121મી જન્મજયંતિ નિમિત્તે DA આણંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના કાર્યકરોએ આ કેમ્પમાં રક્તદાન કરી સામાજિક ફરજ અદા કરી હતી અને સુભાષચંદ્ર બોઝને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદર કાર્યક્રમમાં ભાજપ અને યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દહેજ ખાતે આવેલ ATG ટાયર કંપની દ્વારા ફોરેસ્ટ ફોર એવર નામનો કાર્યક્રમ યોજાયો. દહેજ ખાતે આવેલ ATC કંપની દ્વારા પર્યાવરણ બચાવવાના સંદેશ સાથે ફોરેસ્ટ ફોર એવર નામનો કાર્યક્રમ યોજાયો, જેમાં વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવ્યો. આ પ્રસંગે કંપનીના ચેરમેન હિકોમિતુસી નોજી તેમજ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળામાં વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચની નારાયણ વિદ્યાલય શાળાના અંગ્રેજી માધ્યમ વિભાગમાં 2nd કાર્નિવલ ફંક્શન યોજાયું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે SVMIT કોલેજના પૂર્વ અધ્યાપક
અશોક માહેશ્વરી, સજોદ હાઈસ્કૂલના આચાર્ય વીરેન ગઢિયાળી, શાળાના આચાર્ય ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ તેમજ શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના દત્તરંગ અવધૂત પરિવાર દ્વારા રવિવારના રોજ અખંડ ધૂનનો કાર્યક્રમ યોજાયો. પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજની 50મી પુણ્યતિથિ મહોત્સવ પર્વ નિમિત્તે ભરૂચના શ્રી દત્તરંગ અવધૂત પરિવાર દ્વારા રવિવારના રોજ રાજપૂત છાત્રાલય ખાતે 5 કલાકની અખંડ ધૂનનો કાર્યક્રમ યોજાયો, જેનો ડીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો. આ પ્રસંગે ડૉક્ટર ઇન્દુભાઈ દવે, શાસ્ત્રી કિરીટ પાઠક, ધર્મેન્દ્રસિંહ મહિડા અને રંગભક્તોએ જોડાઈ ધન્યતા અનુભવી. અંકલેશ્વર ખાતે તળપદા કોળી પટેલ સમાજનું જીવનસાથી પસંદગી સંમેલન યોજાયું. અંકલેશ્વરના માં શારદા ભવન હોલ ખાતે રવિવારના રોજ ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તળપદા કોળી પટેલ સમાજના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું, જેમાં સમાજના આગેવાન વલ્લભ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ ભરત પટેલ, જમિયત પટેલ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે પરિચય પુસ્તિકાનું વિમોચન કરાયું. આ સંમેલનમાં લગ્નોત્સુક યુવક યુવતીઓએ ભાગ લીધો હતો. આજના પાવન અવસરે ગુરુકૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત પ્રથમ હિન્દુ તળપદા કોળી પટેલ સમાજનો લગ્નોત્સુક યુવક અને યુવતીઓનો પરિચય સમારોહ તથા પરિચય પુસ્તિકાનું આયોજન જીનવાલા હાઈસ્કૂલમાં માં શારદા ભવન ટાઉન હોલમાં રાખવામાં આવેલ છે, જેમાં કોળી પટેલ સમાજ, હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ જિલ્લાના યુવક યુવતીઓ અને વગેરે મહેમાનો ઉપસ્થિત છે. ભરૂચ તાલુકાના તવરા ગામે રાજશેખરજી મહારાજ સાહેબના 49મા દીક્ષા દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. ભરૂચ તાલુકાના તવરા ગામના પોનોતા પુત્ર એવા રાજશેખરજી મહારાજ સાહેબના 49મા દીક્ષા દિવસ નિમિત્તે શોભાયાત્રા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. મારે તો એક જ નાનકડી વાત તમને કરવી છે. જીવનમાં દરેક વ્યક્તિ સુખને ચાહે છે. આજે ગુરુદેવ જ્યારે ખરેખર તમારા ગામના આંગણામાં આવ્યા છે, ત્યારે તમે લોકો શું આપશો? ગુરુદેવને મને જવાબ આપો, શું આપશો? શ્રીરામ જ્યારે અયોધ્યામાં પાછા આવ્યા હતા, એ વખતે અયોધ્યાના વાસીઓએ રત્નો અને સુવર્ણ જ્યાં ઢગલાથી શ્રીરામને વધાવ્યા હતા, અમારે રત્નોના ઢગલા કે સોનાના ઢગલા નથી જોઈતા, શું જોઈએ અમારે તમારી પાસેથી? ગુરુદેવે એમના જ પ્રવચનના અંતિમ શબ્દોમાં કદાચ તમને નહીં ખ્યાલ હોય કે નાનકડી વસ્તુ માંગી લીધી, તમને ખ્યાલ આવે શું માંગ્યું એમણે? સમજી ગયા? દક્ષિણાની અંદર એક નાનકડી વાત તમારી પાસે માંગી છે. 14 વર્ષે ત્યારે તમારા આંગણે પધાર્યા છે, ખરેખર તમારી ફરજો પણ દક્ષિણા આપવાનું આવે કે ના આવે? ભરૂચના નંદીલાવ ઓવરબ્રિજ નજીક ડમ્પિંગ સાઇટમાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભરૂચના નંદીલાવ ઓવરબ્રિજ નજીક આવેલ ડમ્પિંગ સાઇટમાંથી આજે બપોરના સમયે એક મહિલાનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મહિલાની ઓળખ હજી સુધી શક્ય બની શકી નથી. મહિલાની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે સહિતની વિગતો પોલીસની તપાસ બાદ બહાર આવશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. હાંસોટ ઓલપાર રોડ પર કાર ચાલકે 2 બાઇકને ટક્કર મારતા ગમખુવાર માર્ગ અકસ્માત. બાઇક સવાર પતિ પત્નીના કમકમાટી ભર્યા મોત, અન્ય 2 વ્યક્તિને ઈજા.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ફેલિસિટા હોટલને નિશાન બનાવતા તસ્કરો, ચોરીની સમગ્ર વારદાત સીસીટીવી કેમેરામાં કેદ. રાજપીપળા સ્ટેટના મહારાણી રૂકમણી દેવીજી ગોહિલે પદ્માવત ફિલ્મ વિરોધ બાબતે કરણી સેનાને સમર્થન આપ્યું. રાણી પદ્મિની અંગે ફિલ્મમાં જે બતાવાયું છે તે ખોટું છે, જણાવ્યું રૂકમણી દેવીજીએ. અંકલેશ્વર જીઆઈડીસીમાં લક્ષ્ય લોજિસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ, બે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવાયો. રાજપીપળામાં આદિવાસી સંમેલન વખતે કેબિનેટ પ્રધાન ગણપત વસાવા પર હુમલો થવાનો મામલો, પોલીસે 10 લોકો સામે ગુનો દાખલ કર્યો. સ્થળ પર લગાવાયેલ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાતા લોકો સામે પોલીસની કાર્યવાહી. તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.